નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા. બાબરા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોની મુશ્કેલીમાં સ્થાનિક તંત્રના સંકલનના અભાવે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ ગઈ. અમરેલી જિલ્લાના બાબરામાં માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીમાં સ્થાનિક તંત્રના સંકલનના ભાવે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. ત્યારે મેસેજ કરીને મગફળી વેચાણ માટે બોલાવ્યા, પરંતુ 4-5 દિવસ બાદ વારો આવે તેમાંય ઘણા ખેડૂતોની મગફળી રદ કરતા ખેડૂતો રોષે ભરાયેલ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કરેલ છે. ત્યારે હાલ તંત્રના સંકલનના અભાવે ખેડૂતોની ખો નીકળી રહી છે. કારણ કે અહીં પહેલા ખેડૂતને મેસેજ કરી મગફળી લઈને બોલાવી લેવાય છે અને ત્યારબાદ 4-5 દિવસ પછી વારો આવે છે અને ત્યારે મગફળી રદ કરે છે. ત્યારે ખેડૂતની કોઈ મુશ્કેલીઓ પાર રહેતો નથી. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ખેડૂતોની પૂરતી દરકાર લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. બાબરામાં માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરવામાં આવી રહી છે. અહીં મગફળીની લાંબી લાઈનો લાગી છે. પોતાની મગફળીની ખરીદીનો ક્યારે વારો આવશે તેની રાહ જોઈને જગતનો તાત બેઠો છે. કાલી મજૂરી અને પરસેવો પાડી મગફળીનું ઉત્પાદન કરી હાલ બજારમાં મગફળી વેચી રહ્યા ખેડૂતોની હાલત કફોડી બની છે. આકરી ઠંડીમાં પોતાના ટ્રેક્ટરમાં મગફળીનું ધ્યાન રાખી પોતાનો વારો જલ્દી આવશે તેની આશા સાથે ખેડૂત યાર્ડમાં બેસી રહે છે. ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી ખેડૂતોને ન્યાય આપવાની વાત કરેલ છે. હું 21 તારીખે માંડવી ભરીને આવ્યો છું, ટ્રેક્ટર ભાડે લઈને આવ્યો છું. ભાડું આ 5 જમણ થાય એનું સડે છે અને આ કોથળા ઉપડતા નથી અને ટ્રેક્ટરો કાંઈ ખાલી થતા નથી. ભાડું કેટલું સૂકવવું હવે અમારે, અને 6-7, 5 જમણે 6-8 જમણે વારો આવે એમાં રિજેક્ટ કરે છે. પાછી ભરી લઈને જવાની થાય છે અને 45 ગ્રામ નો માંડવીનો ઉતારો આવ્યો છે આવે છે તો રિજેક્ટ કરે છે અને કોથળા હજી ઉપડતા નથી અને આ હું ભાડે લઈને ટ્રેક્ટર ગામથી આવ્યો છું. મારું નામ લાલજીભાઈ બાબુભાઈ ગેલાણી છે. 5 દિવસ થી સિંગ લઈને આવ્યો છું. 5 દિવસે સિંગ ઉતારી અને પછી પાછો એમાંય 145 નો ઉતારો આવ્યો. સિંગમાં કાંઈ કમી નથી તો પછી એમાંય રિજેક્ટ કરી. 5 દિવસ તો અહીં બેહાર્યા અને હવે રિજેક્ટ કરી કે ઘેરે લઈને વ્યા જાવ એમ. 5 દિવસ તો ભાડું ચડાવ્યું અને 145 નો ઉતારો નથી. ફૂક કોઈ ખાઈમી નહીં સિંગ ની અંદર તો એને રિજેક્ટ કરી તેના કારણે કરી. ગામથી આવું છું. આ 4 દિવસથી આ મારી મગફળી ઉતારી છે. હજી ટ્રેક્ટરમાં એમને છે ઉતારતા અને કોઈ જગ્યા નથી મળતી અને અત્યારે ભાડું ચડે છે અને 4-5 દિવસે વારો આવે ત્યારે રિજેક્ટ કરે છે. મગફળીમાં કોઈ ખામી ન હોય, 5-5% ખામી ન હોય તો કાઢી નાખે છે એ લોકો. તો આનું શું કરવાનું? 5 દિવસથી ભૂખ્યાંતર છે. આ એ મતે માણસો પડે ખેડૂત હોય છે, માલ જોખાઈ ગયેલો છે, એનો નિકાલ નથી થતો હજી અને નવી ક્યાંથી ઉતરે તો પછી. અશોક માનવર, KTV ન્યૂઝ ગુજરાતી, અમરેલી.